આપણે આ દાખલાને સ્ટેપ બાય સ્ટેપ ઉકેલીએ. આપણે બધા પદોને રીઓર્ડર એટલે કે ફરીથી ગોઠવણી કરીએ. સૌ પ્રથમ એક્સ વાળા પદો, આથી 5x માઇનસ 2x, અને પછી 7y અને 3y એટલે કે પ્લસ 7y પ્લસ 3y, અને પછી ઝેડ વાળા પદો પ્લસ 8z માઇનસ ઝેડ અને પ્લસ 5. હવે 5x-માંથી 2x ને બાદ કરીએ તો આપણને કેટલા x મળે? આનો અર્થ એ થાય કે 5 વસ્તુ છે તેમાંથી 2 વસ્તુને કાઢી નાખીએ તો આપણને 3 વસ્તુ મળે, પરંતુ આ બાબતમાં આપણી પાસે x છે, આથી આના બરાબર 3x મળે. અહીં 5x-માં 5 એ કોઓફિશિયન્ટ એટલે કે સહગુણક છે અને આ 2x-માં 2 એ સહગુણક છે. આથી અહીં આપણે લખીએ કોએફિશિયન્ટ એટલે કે સહગુણક. સહગુણક, આ સહગુણક એટલે કે કોએફિશિયન્ટ એ આ વેરિયેબલ એટલે કે ચલ સાથે ગુણાયેલ હોય છે, અને આ કોએફિશિયન્ટ એટલે કે 5 અને 2નો સરવાળો કરવાનો છે. આથી 5 વસ્તુમાંથી 2 વસ્તુને કાઢી નાખીએ તો આપણને 3 વસ્તુ મળે. અહીં આપણે x અને y નો સરવાળો કરી શકીએ નહીં. હવે આપણે y માટે વિચારીએ. જો આપણી પાસે 7 વસ્તુ હોય અને તેમાં 3 વસ્તુને ઉમેરીએ તો આપણી પાસે 10 વસ્તુ થઈ જાય, એટલે કે 10y. ફરી એકવાર અહીં 7y-માં 7 એ કોએફિશિયન્ટ છે અને 3y-માં 3 એ કોએફિશિયન્ટ છે. આથી કોએફિશિયન્ટને એડ કરતા એટલે કે 7 પ્લસ 3 કરતા આપણને 10y મળે. હવે ઝેડ માટે વિચારીએ. જો આપણી પાસે 8 વસ્તુ હોય અને તેમાંથી 1 વસ્તુને દૂર કરી દઈએ તો આપણી પાસે 7 વસ્તુ બચે, આથી આના બરાબર 7z મળે. અહીં ઝેડની આગળ કોઈ સહગુણક નથી, પરંતુ આપણે 1 છે તેમ સમજવું. આથી અહીં આપણે આ બંને સહગુણકો 8 અને માઇનસ 1નો સરવાળો કર્યો છે અને પછી પ્લસ 5. આથી આનું સાદુરૂપ આપણને 3x પ્લસ 10y પ્લસ 7z પ્લસ 5 મળે.